ગુણોત્તર શ્રેણી સ્વાધ્યાય ચાર પોઈન્ટ બે દાખલા નંબર એક અહીં દાખલામાં ચાર છ નવ એવી એક શ્રેણી આપી છે પ્રથમ પાંચ પદોનો સરવાળો સૂત્રની મદદથી શોધવાનો છે સૌ આપેલી વિગતોને નક્કી કરી લઈએ ડિફાઈન કરી લઈએ એ બરાબર પ્રથમ પદ ચાર આપેલું છે સામાન્ય ગુણોત્તર આર બરાબર ટી ટુ અપોન ટી વન એટલે કે બીજું પદ આપેલું છે છ અને પહેલું પદ આપેલું છે ચાર એને કટ કરીએ મળશે બે વડે દરેક રકમ ભાગી દઈશું ત્રણ ભાગ્યા બે એટલે કે એને બીજી રીતે બોલવું તો એક પોઈન્ટ પાંચ બોલી શકાય જે એક કરતાં મોટો છે એનો અર્થ કે આર ઇઝ ગ્રેટર ધેન વન માટે એસેનનું સૂત્ર મૂકીશું એસેન બરાબર એ આર ની એન ઘાત માઇનસ એક સૂત્ર મૂકી દેવાનું હવે આગળ વધીએ દરેકની કિંમતો મૂકતા જઈશું મિત્રો ચલો એની કિંમત મૂકીશું ચાર આર ની કિંમત મૂકીશું ત્રણ ભાગ્યા બે આપણે પાંચ પદ શોધવાના છે આગળ જજો મિત્રો એસ ફાઈવ ઇઝિકલ ટુ હવે દરેક વખતે એસ ફાઇવ ના લખતો પણ ચાલશે પણ ઇઝિકલ ટુ ને નીચે ટુ રાખજો ચાર ગુણ્યા ની પાંચ ઘાત અને બેની પાંચ ઘાત એટલે કે આપણે લખીએ એટલે મળશે આપણને કેલ્ક્યુલેટરમાં ભાગ્યા બે ની પાંચ ઘાત બે દુ ચાર દુ આઠ દુ સોળ દુ બત્રીસ એટલે કે બત્રીસ માઇનસ એક ત્રણ દ્વિતીયાંશ માઇનસ એક આ જ્યારે સોલ્વ કરો ત્યારે લસા લેવો પડે મિત્રો પણ તમે સીધે સીધી અન્ડરસ્ટેન્ડિંગ કેળવશો તો પણ ચાલશે જે અહીંયા પણ કરવી પડશે પણ અહીંયા પહેલી કરી લઈએ ત્રણમાંથી જ્યારે નીચે બે આપેલા છે અને એ સંજોગોમાં માઇનસ એકમાંથી બાદ કરવાના હોય તો ત્રણમાંથી બે બાદ કરી અને બે નીચે મૂકી દોશો તો પણ ચાલશે ફોર એક્ઝામ્પલ ત્રણમાંથી બે બાદ કર્યા એક ભાગ્યા નીચે બે આપેલા છે એ મૂકી દઈશું આ રીતે હમણાં અહીંયા ઉપર પણ કરીશું સમજી લેજો મિત્રો કન્સેપ્ટથી બી સમજી શકાય છે અને દાખલા ગણવાની ઝડપના આધારે પણ ગણતરી કરી શકાય ચાર હવે ફરીથી બસો તેતાલીસ માંથી બત્રીસ બાદ કરી દઉં બસો તેતાલીસ માંથી બત્રીસ બાદ કરી બત્રીસ વડે ભાગી કાઢું વાત સીધી જ છે એટલે કેલ્ક્યુલેટરમાં કરી દઈશું બસો ને અગિયાર ભાગ્યાર બત્રીસ ભાગ્યા એક દ્વિતીયાંશ આગળ વધો ચાર ગુણ્યા બસો અગિયાર ભાગ્યા બત્રીસ ગુણ્યા છેદનો પણ છેદ જ્યારે અંશમાં જાય ત્યારે રકમ ઉલટાઈ જાય બે ઉપર જતા રહે અને એક નીચે આવે હવે જેટલી રકમ ઉડતી હોય એટલી ઉડાડી દઈશું અહીંથી ચાલુ કરીશું ચાર ચાર ને બત્રીસ વડે ભાગીશું એટલે બત્રીસ ભાગ્યા ચાર આઠ ચોક બત્રીસ અહીંયાથી કટ કરીશું એટલે ચાર ચાર દુ આઠ બસો અગિયાર ભાગ્યાર ચાર આ આપણો એસ ફાઈનું મૂલ્ય મળશે